હવે જોઈએ સમાચાર વિગતવાર. બિસ્માર્ક માર્ગ પર કેક કાપી વિપક્ષ સભ્યએ ઉજવણી કરી હતી. સુરતી ભાગોળ રોડ સહિત શહેરના વિવિધ બિસ્માર્ક માર્ગમાં જિલ્લા પંચાયત પાલિકા અને પીડબ્લ્યુડીમાં એક મેક પર ખોની રમત સામે વિરોધ કરતા પાલિકા સભ્ય તથા યુવા કોંગ્રેસ દ્વારા કેક કાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું. અંકલેશ્વરના ખરાબ રોડ રસ્તાને લઈને પાલિકા સભ્ય તથા યુવા કોંગ્રેસ દ્વારા આદર્શ સ્કૂલ પાસેના રોડના ખાડામાં કેક કાપી વિરોધ પ્રદર્શન પાલિકાના વિપક્ષ સભ્ય બખ્તિયાર પટેલ અને યુથ કોંગ્રેસે કર્યું હતું. વિરોધ કરતા બખ્તિયાર પટેલે જણાવ્યું કે આજે અમે માત્ર 6 મહિનામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ ધોવાઈ રહ્યા છે, એટલે વિકાસ નામે કેક કાપી ઉજવણી કરી છે. જ્યારે જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફળવલાએ જણાવ્યું કે નાના અંકલેશ્વર શહેરના બધા રોડ રસ્તાઓ ખરાબ છે, પાલિકા માર્ગ અને મકાન વિભાગને ખો આપે છે, જ્યારે માર્ગ મકાન વિભાગ પાલિકાને ખો આપે છે, એમાં નુકસાન પ્રજાનું થઈ રહ્યું છે. તો વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના પ્રતિક કાયસ્થ નજમુદ્દીન શેખ, સ્પંદન પટેલ, અમન પઠાણ, હરીશ વસાવા, મોહસિન મિર્જા, ચિરાગ પટેલ, પ્રિન્સ થોરાટ, સિકંદર કડીવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માત્ર 3 કિલોમીટરનો અંકલેશ્વરનો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ બધા રોડોની હાલત આજે એટલી ગંભીર છે કે શું કહું, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ જ નથી સમજાતું. નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં રસ્તો આવે છે. માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ખો આપે છે. એકબીજાને ખો આપવામાં પ્રજાનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે. લોકોના વાહનોનું, ઈંધણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે. હું માર્ગ અને મકાન વિભાગને, નગરપાલિકાને તથા વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે એકબીજાને સંકલન કરીને વહેલી તકે આ રોડોનું નિરાકરણ લાવવું જોઈએ. અને આજે રોડ રસ્તાઓ ખૂબ જ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે, તેને વહેલી તકે બનાવીને વિકાસનો જે વિકાસ ગાંડો થયો છે તેને, એની સુધારણા કરીને વહેલી તકે રોડ રસ્તા બનાવવા જોઈએ. આજ રોજ અમે અંકલેશ્વર નગરપાલિકાના પછાડીના સાઈડના મુખ્ય રોડ, એવો કે આર્દશ સ્કૂલથી લઈને સુરતી ભાગળ સુધીના મુખ્ય માર્ગ, જે આજથી 6 મહિના પહેલા બનાવવામાં આવેલો હતો, 50 લાખના ખર્ચે બનાવેલો હતો આ ડામર રોડ, એમાં એવા ખાડા પડી ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે, સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે. અને આ જ રોડ ઉપર આર્દશ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? એના ભાગરૂપે આજે અમે એક વિકાસની બર્થડે ઉજવેલી છે. અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રોડ રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે.